हेलो एवरीवन, आज आप स्क्वेर करीशु 1 to 1000। लास्ट में जयरे 5 आपेला हो त्यारे कई ट्रीक उपयोग कर आप जवाब डायरेक्ट मेलवी सकी चर्चा करिए। शुरुआत करिए, आप 5 नो स्क्वेर तो आवड़त तो हो तो 5 नो स्क्वेर थे 5 × 5 = 25। ओके, त्यारबाद 15 नो स्क्वेर आप करिए तो जो 15 नो स्क्वेर और कोईपण रकम हो स्क्वेर जयरे लास्ट में 5 आता है तरह बे रीते थी सके। ठीक है, तमने बने रीत हूँ समझा कई रीते जो पहले आ रीत करिए त्यारबाद बीजी रत बाजू में करीशू। जो 15 नो स्क्वेर आप करव हो तो 1 आग है ने तो 1 नी पछी शू आ तो 2 × 2। ठीक है, 2 × 2 अने 5 × 5 = 25 એટલે 225 થશે। ઠીક છે, સમજાઈ ગયું? 25 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ 5 × 5 = 25 થશે। ત્યારબાદ અહીંયા જોઈએ તો આની આગળ કઈ રકમ આવશે? 3, તો 3 × 2 = 6 તો 625। ત્યારબાદ 35 નો સ્ક્વેર આપણે કરીએ તો 5 × 5 = 25 થશે। આની આગળ કેટલો આવશે? 4 આવશે તો 4 × 3 = 12। ઓકે, જ્યારે મોટી રકમ આપણે કરવાની હોય ત્યારે કઈ રીતે શોર્ટમાં આપણે જવાબ મેળવી શકાય તેની બીજી રીત છે, તમને ખૂબ જ ઉપયોગી થશે। 45 નો સ્ક્વેર આપણે કરીએ તો 5 × 5 = 25 અને 5 × 4 = 20। ઓકે, જો આની આગળ કઈ રકમ આવશે? 4 છે તો 4 પછી 5 આવે એ રીતે। ત્યારબાદ 55 નો આપણે સ્ક્વેર કરીએ તો 5 × 5 = 25 અને 5ની આગળ આવશે 6 તો 6 × 5 = 30। ઓકે, આગળ જોઈએ, 65 નો સ્ક્વેર આપણે કરીએ તો 5 × 5 = 25 અને 6ની આગળ શું આવશે? 7 × 7 = 42 તો 42। હવે 75નો સ્ક્વેર આપણે કરીએ તો 5 × 5 = 25 અને 8 × 6 = 56 તો 56 = 25। ઓકે, સાવ સિમ્પલ છે। 85નો સ્ક્વેર કરીએ ઇઝ ઇક્વલ 5 × 5 = 25 અને 9 × 8 = 72 તો 72। ઓકે, ત્યારબાદ 95નો સ્ક્વેર કરીએ 5 × 5 = 25 થશે તો 9 પછી શું આવશે? 10 તો 10 × 9 = 90। ઓકે, તો 90 = 25 થશે। હવે આપણે કરીએ 105નો સ્ક્વેર તો કઈ રીતે કરવો સમજો। જો આનો સ્ક્વેર કરીએ તો 5 × 5 = 25 હવે 10ની આગળ શું આવશે? 10ની આગળ શું આવશે? 11 આવશે તો 11નો 10 સાથે ગુણાકાર કરીએ તો 110 થશે। ઠીક છે, તો અહીં 110 લખી નાખીએ। હવે તમને કામ આવશે બીજી ટ્રીક। ઓકે, બીજી ટ્રીક સમજો। હવે આપણે 105નો સ્ક્વેર કરવો હોય તો શું કરવાનું? પહેલાં 5 × 5 = 25 મૂકી દેવાનું। ઠીક છે, મૂકી દીધું। હવે આપણે 10નો પહેલાં સ્ક્વેર કરવાનો, શું કરવાનું? 10નો સ્ક્વેર કરીએ આપણે, 10નો સ્ક્વેર કરીએ તો 100 થશે। ઓકે, તેમાં માત્ર ને માત્ર 10 ઉમેરી દેવાના, 10 જેનો સ્ક્વેર કરીએ એ ઉમેરી દેવાના, એટલે કેટલા સાથે? 110, તો અહીંયા કેટલા મેકવાના? 110। સમજાઈ ગયું? ઓકે, ડન, રેડી। હવે આગળ વધીએ તો 115નો સ્ક્વેર આપણે કરીએ તો 5 × 5 = 25 થશે। ઓકે, 11નો ગુણાકાર 12 હારે કરીએ આપણે તો પણ જવાબ આવી શકે, પણ આપણે આ રીતનો ઉપયોગ કરીએ તો જોઈએ। 115નો સ્ક્વેર ઇઝ ઇક્વલ 5 × 5 = 25 અને 11નો સ્ક્વેર થશે 1 × 1। ઓકે, પ્લસ કરીશું 11 તો કેટલા થશે? 2 × 3 = 1 તો 132 મૂકી દઈશું, એટલે આ થયો જવાબ। ઓકે, હવે જુઓ ત્રીજી રીત પણ આમાં જ ઉપયોગ કરીએ આપણે તો 125નો સ્ક્વેર આપણે કરીએ તો 5 × 5 = 25। ઓકે, ત્યારબાદ 125 છે એમાંથી 12 આગળ છે તો 12નો સ્ક્વેર આપણે કરીએ તો 144 તો 144માં પછી પાછા 12 ઉમેરી દઈશું એટલે 651 તો 156। ઓકે, આ થશે જવાબ। હવે આપણે આગળ અહીંયા કરીએ તો 125 થઈ ગયા, પછી 135નો સ્ક્વેર આપણે કરીએ તો 5 × 5 = 25। ઓકે, ત્યારબાદ હવે 13 છે, હવે તો અહીંયા 13નો સ્ક્વેર આપણે કરવાનો તો 169। ઓકે, તો ત્યારબાદ તેમાં પ્લસ કરવાના 13 તો 9 ને 13 = 12નો બગડો વધી પડે 1 × 6 = 7 + 8 = 1 = 182। ઓકે, તો 18,225 થશે। ત્યારબાદ આપણે કરીએ 145નો સ્ક્વેર કરીએ તો 5 × 5 = 25। ઓકે, હવે 14નો સ્ક્વેર તમને ખબર છે 196 થશે તો 196માં આપણે ઉમેરી દઈશું 14। તમારે છે ને મુખ્યત્વે યાદ રાખી દઉં તો તમારે 1 થી 1000 સુધી તમારે સ્ક્વેર યાદ રાખવા હોય તો 1 થી લઈને 25 અથવા 30 સુધી સ્ક્વેર તમને મોટે હોવા જોઈએ। ઠીક છે, એ જરૂરી છે। હવે જોજો, હવે પ્લસ આપણે કરીએ તો 4 ને 6 = 10ની શૂન બધી પડી 1 એટલે 11 નો 1 અને 2 તો 210 થશે તો અહીંયા શું મૂકીશું? 210। ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વધીએ। ઓકે, હવે આપણે 200 તરફ જઈએ તો 225 હોય
એનો સ્ક્વેર કરવાનું કીધું હોય તો શું કરવું? તો 5નો સ્ક્વેર 25, ઓકે. હવે 22નો સ્ક્વેર આપણે કરીએ તો 484 થશે, ઓકે. તો 484 થાય તો પછી એમાં પ્લસ કરીશું 22, ઓકે. તો અહીંયા 6 થશે, 0 વધી પડી 1 અને 5506, ઓકે. તમે કેલ્સીમાં તમે જોઈ પણ શકો છો ગુણાકાર કરીને, ઓકે. ત્યારબાદ આપણે લઈએ તો 200નો લેવાય ગયો, હવે 300નો આપણે લઈએ તો 355નો લઈએ. 355નો સ્ક્વેર શું થશે? તો 5525, ઓકે. ત્યારબાદ 35નો સ્ક્વેર આપણને ખબર જ છે, તો 35નો સ્ક્વેર કઈ રીતે કરવાનો? 5525 અને 4 × 3 = 12, તો 1225. તો 1225માં આપણે પ્લસ કરીશું 35, 5 × 5 શું બધી પડી 1 અને 6 × 2 = 1, તો 1260 થશે, ઓકે. હવે જો 355 થઈ ગયા, હવે 475નો લઈ, 475નો સ્ક્વેર કઈ રીતે કરવો? તો 5525, ઓકે. હવે 47નો સ્ક્વેર કરવાનો થાય. હવે આમાં શું કરવું વિદ્યાર્થી મિત્રો, તે પણ હું આવનારા સમયમાં તમને શીખવાડવાનો છું, પણ અત્યારે થોડું તમને ટૂંકમાં સમજાવી દઉં તો કઈ રીતે કરવું. જો 47 50થી કેટલા ઓછા છે જોવાનું આપણે, તો 50થી 3 ઓછા છે, તો 25માંથી 3 કાઢી નાખો. 25માંથી 3 આપણે કાઢીએ તો કેટલા થશે? 22 થશે. અને કેટલા કાઢ્યા? 3 કાઢ્યા, એટલે 3 × 3 = 9, તો 09, એટલે 2209 આ તેનો જવાબ થશે. હવે 2209 છે તો તેમાં આપણે કેટલા ઉમેરવાના રહેશે? 47, 47, તો 7 × 14 = 15, 16નો છગડો વધી પડી 1, એટલે 5 × 2 = 2, તો 2256, ઓકે. આ થશે તેનો જવાબ. હવે આગળ જોઈએ આપણે તો 500 એ પૂગ્યો, ઓકે. તો 500ની અંદર કઈ રકમ લઈએ? તો 525 લઈ લઈએ આપણે, ઓકે. અહીંયા 52 આવે ને એટલે તમને મિસ્ટેક ન થાય, હું તમને સમજાવી દઉં. જો 52 હોય ને તો ત્યારે શું કરવું? તો 50માં કેટલા પ્લસ કરવાના છે? 2, ઓકે. તો 52 થશે, તો અહીંયા શું કરવાનું? 25માં 2 પ્લસ કરી દેવાના, તો 27 થશે. 27 અને કેટલા પ્લસ કર્યા? 2, એટલે 2નો સ્ક્વેર એટલે 4, તો 2704, ઠીક છે. હવે આની અંદર આપણે વત્તા કરીશું 52, તો કેટલા થશે? 6572, તો 2756 અને 25 25, એટલે આ થયો તેનો જવાબ. હવે આપણે 600નો લઈ લઈએ તો 615નો સ્ક્વેર કઈ રીતે કરવો? તો 5525, ઓકે. ત્યારબાદ 61નો સ્ક્વેર કરવામાં તમને મિસ્ટેક ન થાય તેટલા માટે તમને સમજાવી દઉં. તો આ છે ને 50થી કેટલા વધુ છે? 11. 50થી કેટલા વધુ છે? 50 + 11 કરીએ એટલે 61 થશે. તો આપણે શું કરવાનું? 25માં 11 ઉમેરી દેવાના. 25માં 11 ઉમેરીએ તો કેટલા થશે? 35 અને 36 થશે, ઓકે. અને કેટલા ઉમેરા? 11 ઉમેરા. હવે જો સમજવા જેવી બાબત છે, 11નો સ્ક્વેર થશે 121, ઓકે. તો આ છે ને કેરી ફોરવર્ડ કરી દેવાનો 6માં, ઓકે. તો આ 1 ઉમેરીએ તો કેટલા થશે? 3721, ઓકે. આ થશે તેનો સ્ક્વેર. તો તેની અંદર 3721ની અંદર આપણે પ્લસ કરીશું 6161, તો 1126873, ઓકે. તો અહીંયા આપણે કરી દઈશું 3782, આ થશે તેનો જવાબ, ઓકે. હવે આગળ વધીએ આપણે, 600ની લાઈન લેવાઈ ગઈ, હવે આપણે 900 એ પૂગી જઈએ, ઓકે. 925, ઓકે. બધા સિમ્પલ જ છે, 5 તમે છેલ્લે હોય ને તો આ રીતે તમે કરી શકો છો. 5525 કરીએ આપણે, ઓકે. હવે જો આમાં છે ને અલગ રીત છે, સમજો. જ્યારે 150ની આજુબાજુ હોય ત્યારે અલગ રીત છે, 92 હોય એટલે 100ની નજીક છે ને, તો 100માં પણ અલગ રીત છે. હવે 100માં શું કરવાનું? તો આપણે 92નો સ્ક્વેર કરવો હોય તો 92નો સ્ક્વેર કરવો હોય તો આપણે પહેલાં 92 જોઈએ, તો 100થી કેટલા ઓછા છે? 8 ઓછા છે, ઠીક છે. તો 92માંથી 8 કાઢી નાખવાના, 92માંથી 8 કાઢી નાખવાના. તો 8 આપણે પહેલાં 2 કાઢીએ એટલે 90 થયા, પછી 6 કાઢીએ એટલે 84 થયા, સોરી 6 કાઢીએ એટલે 84 થયા. હવે કેટલા કાઢ્યા? 8 કાઢીને તો 88 66, તો 84 66, તો અહીંયા કેટલા આવશે? 84 66, ઓકે. સોરી એક જ મિનિટ, 84 66માં આપણે પ્લસ કરીશું 92, 25 લખાશે, ઠીક છે. જો 92 જો ગમે તે રકમ છે ને પ્લસ કરવાનું ભૂલતા નહીં, નકર જવાબ સાચો નહીં આવે, ઠીક છે. પ્લસ કરવું જરૂરી છે. 4 5 6 થશે, 6 2 12 13 14 15 થશે, 15 5 2 વધી પડે 1 અને 5 થશે અને 8, ઓકે. એટલે 8 5 8 5 5 6 25, આ જવાબ આવશે, ઠીક છે. રેડી? 5 5 25, 8 5 5 6 25, આ જવાબ આવશે, ઓકે. વિદ્યાર્થી મિત્રો, તમને સમજાઈ ગયું છું 1000 સુધી કઈ રીતે સ્ક્વેર કરવા? તો 1000નો સ્ક્વેર તમને કહી દઉં, તો 1000નો સ્કવેર કઈ નહીં કરવાનો, શું કરવાનું? 1 મૂકી દેવાના, 3 મીંડા છે, ડબલ મીંડા કરી નાખવાના, 1 2 3 4 5 6, ઓકે. આ શું થયું? 1000નો સ્ક્વેર થયો 10 લાખ, ઓકે. 1000નો સ્ક્વેર શું થશે?
10 લાખ થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આવનાર વિડીયોમાં ફરી આપણે જે શોર્ટ ટ્રિક હોય તેની મદદથી કઈ રીતે આપણે જવાબ મેળવવો તેની સાથે ફરી મળીશું. નમસ્કાર.